નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચોકડી પાસે રોડની સાઈડમાં જઈ રહેલ ગાંધીનગરના બાઇક ચાલક અને ટ્રક ચાલકે ટક્કર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ટ્રક લઈને ટ્રક ચાલક ભાગી જતા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. રૂપાણી સરકારે 5 વર્ષની ઉજવણી કરી હતી તો હવે પટેલ સરકાર 100 દિવસની ઉજવણી કરશે. પ્રેમી સાથે મળીને પુત્રવધુએ સાસુની હત્યા કરી પછી રૂમમાં છોડી દીધો ઝેરી સાપ. દાદરાનગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની સાથે ભાજપની ટક્કર. દિશાના ભોયાન નજીક 2 ટ્રક અને રિક્ષાનો અકસ્માત, વાહનોમાં આગ લાગવાથી 3ના મોત. શાળાઓમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી મુદ્દે સંચાલકોની બેઠક યોજાઈ. 1005 કરોડના ખર્ચે નવનિર્મિત 6 માર્ગીય માર્ગનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. પાવાગઢ ખાતે નવરાત્રીના તહેવારોને લઈને માય ભક્તોનું ઘોડાપૂર. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની પ્રમોશન સાથે થશે સામૂહિક બદલીઓ. ચીન બાદ રશિયાએ પણ તાલિબાનને આપ્યું આમંત્રણ. નવરાત્રી પર્વ નિમિત્તે રોશનીથી શણગાર કરવામાં આવ્યો. દીવ પોષણ અભિયાન દ્વારા નવલી નવરાત્રીના 9 દિવસ માટે ગરબા ઓન વ્હીલનું આયોજન કરવામાં આવ્યું. મન હોય તો માળવે જવાય એ કહેવત સાર્થક કરતો અરવલ્લી જિલ્લાનો મોડાસા શહેરનો ધોરણ 6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાહ, જેને ભારત સરકાર આયોજિત નિઃશુલ્ક શિક્ષણ આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી અરવલ્લી જિલ્લામાં શહેરી કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવી સ્કૂલનું, સમાજનું તેમજ મોડાસાનું ગૌરવ વધાર્યું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પહેલા નોરતે સ્થાપન કરી માળવીની સ્થાપના કરવામાં આવી. દાહોદમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ વેળાએ જ કોંગી ધારાસભ્ય મંચ પર જ ઊંઘી ગયા. દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે સૂઈ રહેલી એક વિદ્યાર્થિનીને ઝેરી સાપ કરડતા હાલમાં વિદ્યાર્થિની સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. કરજણ તાલુકાના પીગળવાળા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરે 1 કિશોરને શિકાર બનાવ્યો. વલસાડ તાલુકાની 1 હોટલમાં મહિલાને અર્ધનગ્ન કરી માર મારતો વિડીયો ઉતારી બદનામ કરનારા 5 આરોપી ઝડપાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખરગઢ ગામે યુવક મંડળ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું. જેતપુરમાં મહિલા કોંગ્રેસ સદસ્ય દ્વારા વોર્ડ નંબર 6માં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રેલી યોજી આવેદનપત્ર આપ્યું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.